नमस्ते विद्यार्थी मित्रों, जनरल ऑर्गेनिक केमिस्ट्री ना अंदर आपणे जे छेल्लू लेक्चर हतुं एना अंदर प्रस्तावना जोई हती अने एना सिवाय आपणे जे ऑर्गेनिक कम्पाउंड्स अथवा तो जे हाइड्रोकार्बन्स ने आपणे कई रीते दर्शावीए छीए एना जे समीकरणों छे आपणे कई रीते लखीए छीए एना जे अणुसूत्रो छे एने दर्शावानी रीतो कई कई छे एना विशे आपणे चर्चा करी हती। हवे आपणे आगळ एना चर्चा करीए कि एनु वर्गीकरण कई रीते थाय छे। वर्गीकरण करता पहेला आपणे एक वस्तु जोई लईए कि आ जे बधा पदार्थो छे जे बधा ऑर्गेनिक पदार्थो छे ए केवा होय, त्रिपरिमाणीय एनी जे गोठवणી હોય અવકાશના અંદર। તમને ખ્યાલ હશે કે CH4 જે મિથેનનો અણુ છે એનો જે શેપ છે એ કેવો હોય, ટેટ્રાહેડ્રલ એટલે સમચતુષ્ફલકીય એનો જે હોય એનો શેપ જે છે એ સમચતુષ્ફલકીય હોય। હવે સમચતુષ્ફલકીય એટલે કેવો હશે કે આ એક કાર્બન હોય અહીંયા, તો આના ઉપર એક હાઇડ્રોજન આ રીતે હશે, એક હાઇડ્રોજન આ રીતે હશે, એક હાઇડ્રોજન એક્ઝેક્ટ આ સમતલના અંદર હશે કે એટલે એક હાઇડ્રોજન આપણે માની લો કે એ આ બસ આ રીતે એક હાઇડ્રોજન આ રીતે હશે, એક હાઇડ્રોજન આમ હશે કે જે તમારા તરફ આવતો હશે, એક હાઇડ્રોજન આમ હશે કે જે તમારાથી દૂર તરફ જતો હશે। ઓકે, તો હવે જો આ વસ્તુ ત્રિપરિમાણીયના અંદર આપણે આ રીતે તો દર્શાવી શકીએ, પણ જ્યારે પેપરમાં આપણે ડ્રો કરતા હોઈએ ત્યારે આપણે 2Dના અંદર કંઈ 3D આપણે દર્શાવી શકતા નથી, એટલા માટે એને શું કરવામાં આવે, એક પદ્ધતિ છે કે જેનાથી દર્શાવવામાં આવે, જેમ કે અહીંયા આ રીતે, તો આ એક જ સમતલના બંધ થઈ ગયા। ઓકે, આ એક જ સમતલના અંદર જેટલા છે એ તમને અહીંયા દર્શાવી દીધા છે। એના સિવાય બાકી કયા રહે, બે હાઇડ્રોજન બાકી રહે, એમાંથી એક આપણાથી દૂર જાય છે, એક આપણા તરફ આવે છે, તો જે આપણાથી દૂર જતો હોય ઓકે એને શેનાથી આ ડેશ ફાચરથી દર્શાવાય, ડેશ વેજ કહેવાય, ઓકે એનાથી દર્શાવાય। ઓકે, અને જે આપણાથી નજીક આવે એને શેનાથી ઘન ફાચરથી દર્શાવાય। ઓકે, આમ ડાર્ક ના કરીએ તો પણ ચાલે, આપણે સીધું આમ ડ્રો કરી શકીએ, તો એનો અર્થ એવો કે એ આપણા તરફ આવે છે અને આ જે છે એ સમતલ છે, સમતલની પાછળની બાજુએ છે, આમ સમતલની પાછળની બાજુ આમ જાય છે। ઓકે, તો હવે આવીએ આના વર્ગીકરણ ઉપર। તો કાર્બનિક સંયોજનો, ઓકે હવે આનું વર્ગીકરણ બે રીતે થાય, એક તો થશે તમારું કે અચક્રિય સંયોજનો, અચક્રિય જેને શું કહેવાય, એલિફેટિક પણ કહેવાય, એલિફેટિક સંયોજનો, અને બીજું છે ચક્રિય સંયોજનો। હવે જો ચક્રિય સંયોજનોના પાછા બે પ્રકાર પડે, એક તો છે ચક્રિયમાં છે સમચક્રિય અને વિષમચક્રિય સંયોજનો, સમચક્રિય અથવા તો કાર્બોચક્રિય, સમચક્રિય અથવા તો કાર્બોચક્રિય અને વિષમચક્રિય સંયોજનો। એટલે એમાં શું આવશે કે સમચક્રિય એટલે એક જ પ્રકારના પરમાણુ ધરાવતા હોય, કાર્બોચક્રિય એટલે કાર્બનવાળા ધરાવતા હોય। ઓકે, વિષમચક્રિયમાં શું હશે કે કાર્બન સિવાય પણ એ જે રિંગ હશે એના અંદર કાર્બન સિવાયના પણ પદાર્થો હાજર હશે। ઓકે, હવે આના અંદર એલિસાયક્લિક સંયોજનો અને બીજું આવશે એરોમેટિક સંયોજનો। ઓકે, એલિસાયક્લિક અને એરોમેટિક સંયોજનો, એરોમેટિકમાં આવશે બેન્ઝેનોઇડ અને નોન બેન્ઝેનોઇડ, બેન્ઝેનોઇડ અને નોન બેન્ઝેનોઇડ। ઓકે, તો હવે જો પહેલાં તો અચક્રિય અથવા તો એલિફેટિક સંયોજનો વિશે વાત કરી લઈએ, તો અચક્રિય અથવા એલિફેટિક સંયોજનો કોને કહેવાશે કે જે સરળ શૃંખલા ધરાવે, સરળ શૃંખલા ધરાવે,
ओके, એટલે કે તમારા જે નોર્મલ હોય આલ્કેન આલ્કિન આલ્કાઇન સિરીઝ. ઓકે, આલ્કેન આલ્કિન આલ્કાઇન જો ના ખબર હોય તો એક વખત રિવાઇઝ કરી લઈએ. આલ્કેન એટલે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ ધરાવે, આલ્કિન એટલે કાર્બન કાર્બન વચ્ચે એટલીસ્ટ એક ડબલ બોન્ડ હોવો જોઈએ. ઓકે, આલ્કિન સિરીઝ ક્યારે થશે? જ્યારે કાર્બન કાર્બન વચ્ચે એટલીસ્ટ એક ડબલ બોન્ડ હશે. આલ્કેન ક્યારે કહેવાશે? જ્યારે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હશે બધે બધા. આલ્કાઇન કોને કહેવાશે? કે જ્યારે કાર્બન કાર્બન વચ્ચે એટલીસ્ટ એક ટ્રિપલ બોન્ડ હોય એટલે એને શું કહેવાય? આલ્કાઇન કહેવાય. ઓકે, તો આ બધી જે છે એ એલિફેટિક સંયોજનોના અંદર આવશે, સરળ શૃંખલાઓ ધરાવશે. આ બધી શૃંખલા કેવી હોય? સરળ સરળ હોય, જેમ કે આ CH3 CH2 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 CH3. ઓકે, આ રીતે હોઈ શકે, અથવા તો આપણું એસિટિક એસિડ લઈ લો, CH3 COOH. તો આ બધી સરળ શૃંખલાવાળી જે હોય, જેમ કે CH3 COCH3, ઓકે, CH3 OCH3, આ બધે બધા કેવા છે? સળંગ, એક જ શૃંખલાના અંદર આપણે લખીએ છીએ તો આ બધા અચક્રિય અથવા તો એલિફેટિક સંયોજનો કહેવાય. બીજા ચક્રિય સંયોજનોમાં આપણે સમચક્રિય આવશે અને વિષમચક્રિય આવશે, બરાબર. હવે સમચક્રિય એટલે એક જ પ્રકારના એટલે ચક્રની અંદર, ચક્રમાં એક જ પ્રકારના પરમાણુ ધરાવે. ઓકે, જનરલી કેવા હોય? કાર્બન જ હોય, બરાબર. વિષમચક્રિયમાં અલગ પણ હોઈ શકે. ઉદાહરણ તરીકે લઈ લઈએ ડાયરેક્ટ જ, કે આ બેન્ઝિન રિંગ છે, ઓકે, એના ઉપર એક કાર્બનની જગ્યાએ જો નાઇટ્રોજન હોય તો આને શું કહેવાય? પિરિડિન કહેવાય. ઓકે, એ જ રીતે અહીંયા સાયક્લોપેન્ટેન સાયક્લોપેન્ટાડાઇન, ઓકે, અને અહીંયા જો એસ હશે તો એને શું કહેવાય? થાયોફિન. તો આ વિષમચક્રિય સંયોજનોમાં શું છે? જો બધી બધી જગ્યાએ કાર્બન છે પણ એક જ જગ્યાએ શું આવી ગયો? નાઇટ્રોજન. અહીંયા આ જો બધા કાર્બન છે પણ અહીંયા ખાલી સલ્ફર આવી ગયો. ઓકે, જો આ ના આવે તો આ પાછું સમચક્રિયમાં આવે. જો આની જગ્યાએ નાઇટ્રોજનની જગ્યાએ કાર્બન હોત તો એ સમચક્રિયમાં જ આવત. ઓકે, હવે જો એલિસાયક્લિક કોને કહેવાય? સમચક્રિય ઉપર આવીએ તો એલિસાયક્લિક કોને કહેવાય આના અંદર? તો એલિસાયક્લિક એટલે આ જે એલિફેટિક સંયોજનો છે એના સાયક્લિક સ્વરૂપ, જે સરળ શૃંખલાવાળા છે એના સાયક્લિક સ્વરૂપને આપણે શું કહીએ? એલિસાયક્લિક કહીએ. જેમ કે આ પ્રોપેન છે, CH3 CH2 CH3. ઓકે, હવે આને આના બે છેડા ભેગા કરી દઈએ તો શું થઈ જાય? આમ થઈ જાય. આને શું કહેવાય? સાયક્લોપ્રોપેન કહેવાય. ઓકે, પછી આ શું છે? 1 2 3 4 5 6, આ શું છે? હેક્ઝેન છે. ઓકે, તો હેક્ઝેનના બે છેડા ભેગા કરી દઈએ, અહીંયાથી એક એચ કાઢ દો, અહીંયાથી એક એચ કાઢી દઈ અને બે છેડા ભેગા કરી દઈએ તો તમને કંઈક આવું જોવા મળશે. ઓકે, આને શું કહેવાય? સાયક્લોહેક્ઝેન કહેવાય. આ સાયક્લોપ્રોપેન, આ શું કહેવાય? સાયક્લોહેક્ઝેન. ઓકે, તો એવા જ કોઈ પણ, હવે ધારે કે ડબલ બોન્ડ પણ હોઈ શકે અહીંયા. આ જુઓ, આ સાયક્લોબ્યુટેન, બરાબર, આ સાયક્લોબ્યુટીન. તો આ જે બધા છે એ એલિસાયક્લિક પદાર્થો છે. ઓકે, હવે એરોમેટિકમાં બેન્ઝેનોઇડ અને નોન બેન્ઝેનોઇડ. જો પહેલાં તો એરોમેટિક કોને કહેવાય? તો એરોમેટિક કોઈ પણ પદાર્થને એરોમેટિક બનવા માટે ત્રણ કન્ડિશન છે, બરાબર. પહેલી કન્ડિશન કે સમતલીય હોવો જોઈએ. ઓકે, એટલે આખે આખો જે કમ્પાઉન્ડ છે એ એક જ સમતલમાં હોવો જોઈએ. ઓકે, બીજો જે છે એના બધા જ પાઇ ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત હોવા જોઈએ. તો બધા જ પાઇ ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત હોવા જોઈએ. ઓકે, એટલે જે પાઇ ઇલેક્ટ્રોન છે એ પાઇ ઇલેક્ટ્રોન દરેકે દરેક પદાર્થ ઉપર ફરી શકે એવા હોવા જોઈએ, મૂવેબલ હોવા જોઈએ, એકથી બીજા કાર્બન ઉપર જઈ શકે. ત્રીજો જે છે એ છે 4N+2 જેટલા
फाइव इलेक्ट्रॉन होवा जोईए, फोर एन प्लस टू जेटला पाई इलेक्ट्रॉन होवा जोईए। हवे ज्या एन बराबर रिंगनी संख्या, एन बराबर रिंगनी संख्या, तो रिंग होय एटला आपणे पाई इलेक्ट्रॉन होवा जोईए। तो आ त्रण वस्तु ज्यारे सेटिस्फाई थती होय एटले ए पदार्थने शुं कहेवाय, एरोमेटिक पदार्थ कही शकीए आपणे। तो हवे आ એરોમેટિકમાં શું હશે, બેન્ઝિનોઇડ અને નોન બેન્ઝિનોઇડ બે પ્રકાર આવે। બેન્ઝિનોઇડ કોને કહેવાય કે જે બેન્ઝિનના વ્યુત્પન્ન હોય, બેન્ઝિન અને બેન્ઝિનના વ્યુત્પન્ન, ઓકે, જેમ કે બેન્ઝિનોઇડ્સમાં જોઈએ તો બેન્ઝિનોઇડ કયા કયા, જેમ કે આ તમારા આ બેન્ઝિન પોતે, ઓકે, એનેલિન, પછી અહીંયા આ ક્લોરોબેન્ઝિન, પછી તો આ બધા જે છે એ કેવા છે, બેન્ઝિનોઇડ પદાર્થો છે, ઓકે। હવે નોન બેન્ઝિનોઇડ કોને કહેવાય કે જે બેન્ઝિન રિંગ ધરાવતા ના હોય, આ બેન્ઝિન રિંગ ના ધરાવતા હોય એવા નોન બેન્ઝિનોઇડ કહેવાશે। એટલે જો તો અહીંયા જો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત કાર્બન છે, ઓકે। તો આ બધા કેવા કહેવાશે, નોન બેન્ઝેનોઇડ કહેવાશે। અને આને કહેવાશે ટ્રોપોલોન, ઓકે, કદાચ આનું નામ પણ નહોતું કીધું, આને ટોલ્યુઇન કહેવાય, ઓકે, ક્લોરોબેન્ઝિન એનિલી, ઓકે। હવે તો આપણે વાત કરી લીધી કાર્બનિક સંયોજનનું, ચક્રિય અચક્રિય, ચક્રિયના અરે અચક્રિયના અંદર શું આવશે, આલ્કિન આલ્કિન આલ્કેન આલ્કિન આલ્કાઇનની બધી સિરીઝ, એના સિવાય એ સિરીઝના અંદર ભલે ગમે તે હોય, ગમે તે ક્રિયાશીલ સમૂહ લાગેલો હશે તો એ બધા આના અંદર આવશે, ઓકે। ચક્રિયમાં સમચક્રિય અને વિષમચક્રિય આવશે, તો સમચક્રિયના અંદર સમચક્રિય કોને કહે, ચક્રમાં એક જ પ્રકારના પરમાણુ ધરાવે, વિષમચક્રિય એટલે ચક્રમાં એક જ પ્રકારના પરમાણુ સિવાય બીજા કોઈ પરમાણુ ધરાવતા હોય છે, ઓકે। હવે સમચક્રિયના અંદર એલિસાયક્લિક એરોમેટિક, એલિસાયક્લિક એટલે જે તમારા એલિફેટિક હતા એના જ સાયક્લિક સ્વરૂપે એલિસાયક્લિક કહેવાય, એના અંદર બધે બધા જે આલ્કેનના ચક્રિય સ્વરૂપો આવી ગયા, આલ્કિનના ચક્રિય સ્વરૂપો, આલ્કાઇનના ચક્રિય સ્વરૂપો આવી ગયા, તો સાયક્લોપ્રોપેન, હેક્ઝેન, હેપ્ટેન, હેપ્ટેન, સાયક્લોબ્યુટેન, સાયક્લોબ્યુટીન, સાયક્લોબ્યુટાઇન, એ બધે બધા આના અંદર આવશે, ઓકે। એરોમેટિકમાં નોન બેન્ઝિનોઇડ, બેન્ઝિનોઇડ, એરોમેટિક કોને ક્યારે કહેવાશે, સમતલીય હોય, બધા જ પાઈ ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થયેલા હોવા જોઈએ અને ફોર એન પ્લસ ટુ જેટલા પાઈ ઇલેક્ટ્રોન ધરાવતા હોય તો એને શું કહેવાશે, એરોમેટિક કહેવાશે। એરોમેટિકમાં બે પ્રકાર, બેન્ઝિનોઇડ અને નોન બેન્ઝિનોઇડ, તો બેન્ઝિન અને બેન્ઝિનના વ્યુત્પન્નો, તો એને શું કહેવાશે, બેન્ઝિનોઇડ કહેવાશે, કે જેના અંદર બેન્ઝિનની રિંગ આવેલી હોય, અને નોન બેન્ઝિનોઇડ કોને કહેવાય કે જેમાં બેન્ઝિનની રિંગ ના આપેલી હોય એને કહેવાય, ઓકે। તો આ બધી વસ્તુ હતી। હવે આપણે એક વસ્તુ ડિસ્કસ કરી લઈએ, ક્રિયાશીલ સમૂહ અને સમાન ધર્મી શ્રેણી, ઓકે। તો ક્રિયાશીલ સમૂહ કોને કહેવાય, ક્રિયાશીલ સમૂહ, તો ક્રિયાશીલ સમૂહ કોને કહેવાશે કે એક પરમાણુઓનું સમૂહ હોય કે જેને તમે કોઈ પણ ઓર્ગેનિક પદાર્થના અંદર નાખેલો હોય કે જેનાથી એની ક્રિયાશીલતા નક્કી થાય, ઓકે, એની ક્રિયાશીલતા, એની રાસાયણિક ક્રિયાશીલતા એને મળે, એને શું કહેવાય, ક્રિયાશીલ સમૂહ કહેવાય। હવે ક્રિયાશીલ સમૂહના ઉદાહરણો આપણે ધારે કે જોઈએ તો ધારે કે કાર્બોક્સિલિક એસિડ છે, સી ડબલ એચ સમૂહ છે, એસઓ થ્રી એચ સલ્ફોનિક એસિડ સમૂહ હોય, ધારે કે હેલોજન હોય એક્સ, ઓકે, પછી તમારો એસ્ટર હોય, સી ડબલ આર સમૂહ છે, ઓકે, પછી કીટોન સમૂહ છે, ઓકે, આ બંને સાઈડ અહીંયા લાગે આર આર ડેસ, ઓકે, કીટોન સમૂહ છે, આલ્ડીહાઇડ સમૂહ છે, ઓકે, સી એચ ઓ, તો
તો આ બધા જે સમૂહ છે એને શું કહેવાય, ક્રિયાશીલ સમૂહ કહેવાય. આના સિવાય પણ છે અમુક, સાયનાઇડ છે, થાયોસાયનાઇડ છે, ઓકે, આલ્કોહોલ છે, જો સાયનાઇડ, થાયોસાયનાઇડ, ઓકે. પછી OH, SH, ઓકે, આલ્કોહોલ, થાયો આલ્કોહોલ, તો એ બધા જે છે એ ક્રિયાશીલ સમૂહો છે. ઓકે, તો ક્રિયાશીલ સમૂહો શું છે? પરમાણુઓનો એક સમૂહ છે જેનાથી આ ઓર્ગેનિક જે પદાર્થ છે એની ક્રિયાશીલતા નક્કી થાય, એની રાસાયણિક જે ગુણધર્મો છે એ નક્કી થશે. ઓકે, તો આ ક્રિયાશીલ સમૂહ વિશે આપણે નેક્સ્ટ લેક્ચરના અંદર જ્યારે આનું નામકરણ ડિસ્કસ કરશું એ વખતે વધારે ખ્યાલ આવી જશે તમને. હવે જો બીજું છે, સમાન ધર્મી શ્રેણી કોને કહેવાય? સમાન ધર્મી શ્રેણી, કે સમાન ધર્મી શ્રેણી એટલે પહેલાં તો એનો ધર્મ એક સરખો હોય, એટલે ધર્મ એક સરખો હોય ઇન ધ સેન્સ કે એના અંદર ક્રિયાશીલ સમૂહ એક સરખો હોવો જોઈએ, બરાબર. બીજું કે એના જે અલ્ટરનેટ એટલે કે જે ક્રમિક જે પદાર્થ ક્રમિક સંયોજનો છે એના વચ્ચે CH2નું ડિફરન્સ હોવો જોઈએ. જેમ કે આપણે ઉદાહરણ લઈએ આલ્કેનની, ઓકે, તો પહેલો સમૂહ કયો એનો? CH4 મિથેન. બીજો સમૂહ શું છે? CH3 CH3. ત્રીજો સમૂહ પ્રોપેન, CH3 CH2 CH3. ઓકે, પછી બ્યુટેન આવશે, CH3 CH2 CH2 CH3. ઓકે, હવે તમે જો આના આના વચ્ચે ડિફરન્સ કેટલો, તો જો એક અહીંયા બે કાર્બન, અહીંયા એક કાર્બન, તો એક કાર્બનનો ડિફરન્સ છે, અહીંયા છ કાર્બન, અહીંયા ચાર, એટલે બે હાઇડ્રોજનનો. આના અને આના વચ્ચે ડિફરન્સ કેટલો? તો અહીંયા તો ચોખ્ખો દેખાય CH3 CH3, અહીંયા વચ્ચે CH2 ડાયરેક્ટ દેખાય જ છે. અહીંયા જો એક CH2 વચ્ચે છે, અહીંયા બે CH2 છે. તો જો આ બંને વચ્ચેનો ડિફરન્સ, બધે બધા ક્રમિક જે સંયોજનો છે એના વચ્ચેનો ડિફરન્સ કેટલો હોવો જોઈએ? CH2 જેટલો ડિફરન્સ હોવો જોઈએ. ઓકે, જો કોઈ ક્રિયાશીલ સમૂહ આવતો હોય તો એ પણ કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. એટલે તમે ધારો કે આના અંદર આપણે આલ્કોહોલ જોડી દઈએ, તો CH3OH અહીંયા પણ તો આ પણ શું થશે? સમાન ધર્મી શ્રેણી કહેવાય. જો ક્રિયાશીલ સમૂહ સરખો છે, બંને વચ્ચે CH2નું ડિફરન્સ છે બધી જગ્યાએ, જો ઓકે, તો આને પણ શું કહેવાય? સમાન ધર્મી શ્રેણી કહેવાય. ઓકે, હવે આપણે જોઈ લઈએ ડિગ્રી ઓફ કાર્બન અને ડિગ્રી ઓફ હાઇડ્રોજન, ડિગ્રી ઓફ આલ્કાઇલ હેલાઇડ એના વચ્ચે જોઈ લઈએ. તો ડિગ્રી ઓફ કાર્બન, ઓકે, એટલે આમાં બેઝિકલી આપણે શું ચેક કરશું? કાર્બન કેટલો ભણેલો છે એ. તો ડિગ્રી ઓફ કાર્બન એટલે જે કાર્બનની જે લાક્ષણિકતા છે, આપણે એને પ્રોપર ગુજરાતી વર્ડ તો નથી કે ડિગ્રી ઓફ કાર્બન એટલે શું થાય, કાર્બનની લાક્ષણિકતા કહી શકીએ કે કાર્બન કેવા પ્રકારનો છે એ ટાઈપનું પણ આપણે કહી શકીએ. એટલે બેઝિકલી આના અંદર કેટલી આવે છે? પ્રાથમિક કાર્બન, ઓકે, જેને કહેવાય 1 ડિગ્રી, દ્વિતીય કાર્બન 2 ડિગ્રી, તૃતીય કાર્બન જેને કહેવાય 3rd ડિગ્રી, અને ચતુર્થ કાર્બન કે જેને કહેવાય 4 ડિગ્રી. ઓકે, હવે પ્રાથમિક કોને કહેવાય? કે જે કાર્બન સીધો બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો હોય, ઓકે. હવે આને શું કહેવાશે? દ્વિતીય કાર્બન, એટલે જે કાર્બન સીધો બીજા બે કાર્બન સાથે જોડાયેલો હોય. તૃતીય કાર્બન કહે ને કે જે કાર્બન સીધો 3 કાર્બન સાથે જોડાયેલો હોય, અને ચતુર્થક કોને કહેવાય? જે કાર્બન સીધો 4 કાર્બન સાથે જોડાયેલો હોય એને શું કહેવાય? ચતુર્થક કાર્બન કહેવાશે. ઓકે, હવે જો આપણે ઉદાહરણ તરીકે લઈ લઈએ કે આવો કોઈ કમ્પાઉન્ડ છે, ઓકે,
ओके आओ को कम्पाउंड है अपना जोड़े बराबर। हमें जो आना अंदर आ कार्बन जुओ तब तो आ कार्बन डायरेक्टली के कार्बन साथ जोड़ेलो है एक कार्बन साथ तो आ कार्बन के वन डिग्री थो। आ कार्बन की बात करिए तो ये डायरेक्टली एक कार्बन साथ जोड़ेलो तो ये वन डिग्री थो। आ कार्बन की बात करिए अँ तो ये के जोड़ेलो जो आ बाजू एक कार्बन साथ आ बाजू बीजा कार्बन साथ जोड़ेलो है तो ये शूँ कहवा टू डिग्री कहवाए। आ कार्बन की बात करिए तो ये शूँ थे वन डिग्री कहवा केम के डायरेक्टली पची भले पाछळ गमे एटलू लांबू होय एनाथी आपणे चिंता करवानी जरूर नथी पण ए डायरेक्टली केटला साथे कनेक्टेड छे तो डायरेक्टली एक ज साथे कनेक्टेड छे बीजा त्रण हाइड्रोजन छे एटले एने शूँ कहवाय एने वन डिग्री कार्बन ज कहवाशे भले पाछळ बीजा बे कार्बन रहे एनाथी आपणे कंई लेवा देवा नथी। ओके हवे जो आ कार्बन की बात करिए तो एक बे अने त्रण कार्बन साथे सीधो जोड़ेलो छे तो आने आपणे थ्री डिग्री कार्बन कहीशुं। आ शू कहवाशे वन डिग्री कहवाशे आप शू कहवाशे वन डिग्री कहवाशे। हवे जो आ कार्बन की बात करिए तो एक बे त्रण ने चार कार्बन साथ जोड़ायो सीधो एटले आपणे शू कहवाय एने फोर डिग्री कार्बन कही सकिए। ओके एटले आ बधा जो एक आ तो आ एक बे त्रण चार आ पांच आ बधे बधा केवा छे प्राथमिक कार्बन छे आ शू छे द्वितीयक कार्बन आ तृतीयक कार्बन अने आ शू छे चतुर्थक कार्बन छे। ओके कार्बन डिग्री ऑफ कार्बन खबर पड़ी गई प्राथमिक द्वितीयक तृतीयक ने चतुर्थक कार्बन विषे। ओके हवे आपणे हाइड्रोजन विषे बात करिए डिग्री ऑफ हाइड्रोजन तो हाइड्रोजन ना अंदर डिग्री ऑफ हाइड्रोजन कोने कहेवाशे के हाइड्रोजन जे कार्बन साथे जोड़ायेलो होय तेनी डिग्री ओके तेनी डिग्री एज हाइड्रोजन नी। ओके एटले जे हाइड्रोजन जे कार्बन साथे जोड़ायेलो एनी जे डिग्री होय ए तमारा हाइड्रोजन नी डिग्री थाय। एटले जेम के आपणे पेलू ज उदाहरण लई लीए के तो एनो अर्थ एवो के वन डिग्री कार्बन साथे जोड़ायेलो होय तो ये वन डिग्री हाइड्रोजन थशे टू डिग्री कार्बन साथ जोड़ेलो हो तो टू डिग्री हाइड्रोजन थशे एटले द्वितीयक हाइड्रोजन थशे थ्री डिग्री कार्बन साथ जोड़ेलो हो तो थ्री डिग्री हाइड्रोजन थशे अने फोर डिग्री कार्बन साथ जोड़ेलो हो तो हाइड्रोजन आवशे नहीं केम के फोर डिग्री कार्बन ज्यारे हशे अहीं कार्बन 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 तो एना माटे हाइड्रोजन माटे अहीं जगह छे ज नहीं कार्बन जोड़े तो फोर डिग्री हाइड्रोजन के बीजू कशु आवशे ज नहीं फोर डिग्री खाली कार्बन ज हशे बीजू कशु ना हो। ओके हवे धारो कि अहीं छे सी एच थ्री सी एच टू सी एच थ्री तो आज कार्बन है आ केटलो कार्बन है वन डिग्री है आ पण वन डिग्री है। ओके तो आज त्रण हाइड्रोजन अने आ त्रण हाइड्रोजन ए केवा छे वन डिग्री है आज कार्बन है ये केवुं छे टू डिग्री केम के डायरेक्टली बे कार्बन साथ अटैच करेलो है अने आज बे हाइड्रोजन है एना जोड़े ए केवा छे द्वितीयक थशे। ओके हवे अहीं धारो कि हूँ बीजो कार्बन लगाई दऊं तो हवे आ कार्बन आ एकलो हाइड्रोजन छे ए केटलो थशे थ्री डिग्री थशे। ओके हवे आ एकलो हाइड्रोजन छे ए केटलो थशे थ्री डिग्री थशे। ओके तो आ एक कार्बन साथे जोड़ायेलो आ वन डिग्री कार्बन छे तो एना जोड़े हाइड्रोजन पण छे केटलो छे वन डिग्री छे अहींया पण एवुं ज आ जे कार्बन छे ए टोटल त्रण कार्बन साथे जोड़ायेलो छे एटले तृतीयक कार्बन छे तो एना जोड़े जे हाइड्रोजन छे ए पण केवो होय तृतीयक होय। ओके हवे जो डिग्री ऑफ हेलोजन आपणे वात करिए तो एना अंदर पण एवुं ज छे। ओके डिग्री ऑफ हेलोजन पछी आल्कोहोल बधाना अंदर सेम ज छे के जे कार्बन साथे ग्रुप जोड़ायेलो होय जे कार्बन साथे जोड़ायेला होय तेनी डिग्री। ओके जो हेलोजन ग्रुप एटले हेलोजन ना अंदर शुं होय एफ सी एल बी आर आई। ओके तो आ हेलोजन जे कार्बन साथे जोड़ायेला हशे ए कार्बननी जे डिग्री हशे ए ज आ हेलोजननी डिग्री थशे। सेम गोज विथ आल्कोहोल आल्कोहोलना अंदर जे आल्कोहोल जे कार्बन साथे जोड़ायेलो हशे ए कार्बननी जे डिग्री हशे ए ज आल्कोहोलनी डिग्री थशे। ओके हवे बदलाय छे सेमा बदलाय आपणे एमाइन्समां बदलाय एमाइन्स एटले एन एच थ्री
ओके एमोनिया, चलो ओके एमोनिया NH3। हवे एमोनियामांथी एमाइन ग्रुप बने, एक हाइड्रोजन आपणे एनो काढीए तो आ NH2। ओके तो आने शू कहेवाय, एमाइन ग्रुप कहेवाय। हवे जो बे हाइड्रोजन वाळू हशे तो एने शू कहेवाशे, वन डिग्री एमाइन। ओके अथवा तो एने बीजी रीते आ रीते ओळखी शको कि एक ज हाइड्रोजन आ NH3 मांथी एक हाइड्रोजन नुं विस्थापन थई अने अहींया आर ग्रुप मूकेलू होय। ओके आर एटले आ, जो आर एटले तमने ख्याल हशे, आर एटले आपणे आर तरीके गमे ते वस्तुने लई शकीए, आल्काइल ग्रुप कहेवाय। अथवा तो आपणे एने गमे ते आल्काइल एराइल गमे ते, अहींया तमने घणी वखत आवुं जोवा मळशे, आर अथवा ई आर आवुं जोवा मळशे। आर एटले आल्काइल, ई आर एटले एराइल। ओके आर नी जग्या तमे अहींया गमे ते मूकी शको, जेम के અહીંયા સી એચ થ્રી મૂકી શકો, સી એચ ટુ અરે સી એચ થ્રી સી એચ ટુ મૂકી શકો, સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ મૂકી શકો, ગમે તે વસ્તુ આપણને જે ફાવે એ અહીંયા આપણે મૂકી શકીએ, બરાબર। એવું જરૂર નથી કે આલ્કેનમાંથી જ મૂકાય, બરાબર। તમે અહીંયા ડબલ બોન્ડવાળા ટ્રિપલ બોન્ડવાળા ગમે તે મૂકી શકો, એ જ રીતે એરાઇલ સમૂહના અંદર બેન્ઝિનવાળા ગમે તે આપણે મૂકી શકીએ। ઓકે તો ફિનાઇલ રિંગ મૂકી શકીએ, ફિનાઇલ માટે સ્પેશિયલી પીએચ સિમ્બોલ વપરાય છે, પીએચ। ઓકે એરાઇલના અંદર હવે ધારો કે આ હોય એના ઉપર સી એચ ટુ હોય અને અહીંયા એક બંધ ખાલી હોય તો એવું પણ હોઈ શકે છે। ઓકે તો જો એન એચ ટુ એટલે વન ડિગ્રી એમાઇન થશે। હવે જો આને બીજો એક હાઇડ્રોજન રિપ્લેસ કરી દઈએ, એન એચ તો હતો જ, બીજો એક હાઇડ્રોજન રિપ્લેસ કરી દીધો અને એને શું કહેવાય, ટુ ડિગ્રી એમાઇન કહેવાશે। ઓકે અને આ ત્રીજો હાઇડ્રોજન રિપ્લેસ કરી દઈએ તો એને શું કહેવાય, થ્રી ડિગ્રી એમાઇન કહેવાય। એટલે ટૂંકમાં અહીંયા એનએચ થ્રી હતું, એનએચ થ્રી હતું, એનએચ થ્રીમાંથી એક કાર્બન આપણે એક સોરી એક હાઇડ્રોજન કાઢી અને આપણે આલ્કાઇલ એરાઇલ અથવા તો ફિનાઇલ ગ્રુપ લગાવી દીધું અહીંયા। ઓકે તો એ વન ડિગ્રી એમાઇન થયો। બીજો એ હાઇડ્રોજન કાઢીને આપણે અહીંયા બંને જગ્યાએ દર્શાવી દીધું, બંને જગ્યાએ લગાવી દીધા, અલગ અલગ ગ્રુપ હોય, સિંગ સેમ પણ હોઈ શકે, અલગ પણ હોઈ શકે, તો એ લગાવી દીધા તો એને શું કહેવાય, ટુ ડિગ્રી એમાઇન કહેવાશે। અને અહીંયા જો આપણે ત્રણે ત્રણ હાઇડ્રોજનને રિપ્લેસ કરી નાખીએ તો એને શું કહેવાય, થ્રી ડિગ્રી એમાઇન કહેવાશે। ઓકે તો અહીંયા જેટલા હાઇડ્રોજન રિપ્લેસ થયેલા હોય, જેટલા હાઇડ્રોજન રિપ્લેસ થયેલા હોય એટલા ડિગ્રી એમાઇન કહેવાશે। ઓકે એના સિવાય જે છે એ બધામાં જે કાર્બન સાથે જોડાયેલો હોય એ જ કાર્બનની જે ડિગ્રી હોય એ જ એની ડિગ્રી, આલ્કોહોલમાં એવું આવશે, હેલોજનમાં એવું આવશે, પછી આપણું હાઇડ્રોજનમાં પણ એવું જ આવશે। ઓકે તો નેક્સ્ટ હવે સીધું આપણે નામકરણ આવે છે, તો નામકરણ આપણે નેક્સ્ટ વિડીયોના અંદર લઈશું।